तो विद्यार्थी मित्रों, आपणे लास्ट संभावनाना सेकंड लेक्चरनी अंदर 16.2 गणता हता, जेना बे दाखला गण्या हता। हवे नेक्स्ट त्रीजो दाखलो गणीए। तो जुओ तो एमां शुं कह्युं छे, एक प्रयोगमां पासानी एक जोड़ फेंकवामां आवे छे, एटले एक पासो बे वखत फेंको अथवा बे पासा एक वखत फेंको एटले 36 घटको मळे। ये 36 घटको तमने 253 नंबरना पेज पर लखेला मळे छे। खरेखर तो तमने देखावा जोईए, ए बी सच देट હવે પહેલી ઘટના આપેલી છે, સંખ્યાઓનો સરવાળો 8 કરતા વધુ હોય, તો સૌથી પહેલાં હું છેલ્લેથી શરૂ કરું તો 6 6 6 5, સરવાળો 8થી વધુ એટલે સરવાળો ઓછામાં ઓછો 9 હોવો જોઈએ। 6ની લાઈન આવી ગયા, 6 2, પણ સરવાળો 8 જ થાય એટલે ના ચાલે। પછી 5 6 5 5 5 4, 4 6 4 5 અને 3 6, આવું થશે। એ બંને પાસા ઉપર સંખ્યા 2 દેખાય, જો અહીંયા એક મિસ્ટેક છે, બંને પાસા પર સંખ્યા 2 દેખાય એવું નથી, પણ ઓછામાં ઓછા એક પાસા પર 2 દેખાય। તે ઘટના બી ઇક્વલ ટુ ઓછામાં ઓછા એક પાસા પર 2 દેખાય એટલે 2 1 2 2 2 3, બીજા નંબરની આડી આખી લાઈન અને બીજો કોલમ આવશે 1 2 2 2, આવી ગયા એટલે લખતા નથી, 1 2 3 2 4 2 5 2 અને 6 2। એને જે આપણને કહ્યું છે ને એ પ્રમાણે જુઓ, તમે જવાબમાં જુઓ તો આવું છે, એટલે એ છે ને એની અંદર જવાબમાં એટલે રકમના શબ્દોમાં ફેરફાર કરવાનું છે। જોઈએ હવે શું કહ્યું છે, બંને સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 7 છે અને 3નો ગુણિત છે। બંને પાસા બંને સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 7 છે અને 3નો ગુણિત છે। જો અહીંયા અને શબ્દ છે અને અને શબ્દ છે એટલે તમારે બંને શરતોનું પાલન થાય એવા ઘટકો અંદર લખવાના। ઓછામાં ઓછો સરવાળો 7 પણ થવો જોઈએ અને સરવાળો 3નો ગુણિત પણ થવો જોઈએ। તો જોઈએ પહેલી લાઈનમાં 1 6, પણ 1 અને 6નો સરવાળો 7 થયો પણ એ 3 વડે વિભાજ્ય નથી। એટલે આમ જોઈએ તો કયા સરવાળા 3 વડે વિભાજ્ય આવશે,
ओछा ओछो सात सरवाळो होय तो आना घटकोना सरवाळा केटला थाय? बे थी बार सुधीना थाय। पहेलो घटक वन वन लईए तो बे सरवाळो थाय, अने सिक्स सिक्स लईए तो बार सरवाळो थाय। एटले हवे सरवाळो ए बे थी शुरू करीने बार सुधीनो थाय, एमां आपणे केटलो लेवानो छे? ओछामां ओछो सात। तो सात आठ सरवाळो केटलो आपणा प्रमाણે કેટલો થઈ શકે? સાત આઠ નવ દસ અગિયાર અને બાર, આમાંથી કયો સરવાળો ત્રણ વડે વિભાજ્ય છે? તો આ બે જ। તો સરવાળો નવ અને બાર થતો હોય એવા જ લખવાના રહ્યા। જોઈએ થ્રી સિક્સ પછી થ્રીની લાઈનમાં ફોર ફાઈવ, ફોર સિક્સ ના આવે, ફોર સેવન ફોર સિક્સ કેમ ના આવે? ચાર અને છનો સરવાળો દસ, પણ એ ત્રણ વડે વિભાજ્ય નથી। ફાઈવ ફોર, ફાઈવ ફોર ફાઈવ ફાઈવ નહીં આવે, ફાઈવ સિક્સ પણ નહીં આવે। સિક્સની લાઈનમાં જુઓ તો સિક્સ થ્રી, આટલા ઘટકો આવશે। હવે મિત્રો જોઈએ એમાં શું કહ્યું છે, પરસ્પર નિવારક છે કે નહીં એ નક્કી કરવાની છે। તો એ અને બીનો છેદ, એ અને સીનો, એ અને બીનો છેદ ખાલી ગણ થાય છે? જો તો જે ઘટક એમાં છે બીમાં ન જ હોવો જોઈએ। સિક્સ સિક્સ એમાં છે બીમાં નથી, સિક્સ ફાઈવ એમાં છે બીમાં નથી, એટલે આમાં બગડાવાળો જ જોવાનો રહે ને। આમાં બગડાવાળો એકે છે જ નહીં, આમાં બધા બગડાવાળા જ છે, આમાં એકે બગડાવાળો નથી, એટલે એ અને બીનો છેદ ફાઈ થશે। ધેરફોર એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે। તથા એ છેદ સી, એ અને સીનો છેદ, તો એ અને સીના છેદમાં કોઈ કોમન ઘટક છે? જુઓ તો સિક્સ થ્રી આમાં છે, આમાં છે સિક્સ થ્રી, થ્રી સિક્સ, બીજો ફોર ફાઈવ, ફોર ફાઈવ હશે બંનેમાં, ફોર ફાઈવ ફાઈવ ફોર, અને સિક્સ સિક્સ નોટ ઇક્વલ ટુ ફાઈવ, માટે એ અને સી પર ચોથો દાખલો। તો શું કહ્યું છે જુઓ તો ચોથા દાખલામાં, ત્રણ સિક્કાઓને એકવાર ઉછાળવામાં આવે છે, ત્રણ સિક્કાઓને એકવાર ઉછાળવામાં આવે તો એને આપણે નિદર્શાવકાશના ઘટકો લખીએ સૌથી પહેલાં, તો પછી આપણને જે તે ઘટનાઓ આપેલી છે લખીશું। એટલે આવું થશે, જોઈએ ત્રણ સિક્કાઓ તો પછી આમ જ લખીએ, અહીં નિદર્શાવકાશ એસ ઇક્વલ ટુ, જો દેખ પોસિબિલિટી ત્રણે ત્રણ સિક્કા ઉપર છાપ મળે, ત્યાર પછી બે કાંટા મળે અને એક છાપ મળે, તો એચ એચ ટી, હવે ટીને આગળ ખસેડીએ પછી એક જ વખત છાપ મળે, અને ત્રણેય વખત કાંટો મળે, આઠ ઘટકો આવશે। જોઈએ હવે આની અંદરના પ્રશ્નો આપણને જે કહ્યા છે તે જોઈએ। ત્રણે છાપ દેખાય તે ઘટના એ,
त्रणे छाप मळे ते घटना ए, बे छाप अने एक कांटो देखाय ते घटना बी, બે છાપ અને એક કાંટો, બે વખત એચ અને એક વખત ટી, એચ એચ ટી, એચ ટી એચ અને ટી એચ એચ, પછી ત્રીજામાં શું કહ્યું છે, ત્રણ કાંટા દેખાય તે ઘટના સી, ત્રણે ત્રણ કાંટા, એના પછી શું કહ્યું છે, પહેલા સિક્કા પર છાપ દેખાય તે ડી, પહેલા સિક્કા પર પહેલા નંબરમાં એચ હોવો જોઈએ, એચ 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 આટલા ઘટકો થશે. હવે શું કહ્યું છે તો જોઈએ, પરસ્પર નિવારક છે, પ્રાથમિક છે, સંયુક્ત છે. પ્રાથમિક એટલે મૂળભૂત ઘટનાઓ કોને કહેતા હતા, આના એક એક ઘટકવાળો ઉપગણ હોય ને તો એને પ્રાથમિક કહેવાય. તો એ પ્રાથમિક છે, સી પણ પ્રાથમિક છે, અને આ બંને પ્રાથમિક નથી, સંયુક્ત છે. તો એ લખીશું આપણે, અહીં એ અને સી પ્રાથમિક ઘટનાઓ તથા બી અને ડી સંયુક્ત ઘટનાઓ છે. પરસ્પર નિવારક છેદગણ ચેક કરતા જઈએ, જોઈએ એ અને બી નો છેદ, એ છેદ બી ઇક્વલ ટુ ફાઈવ, એ છેદ સી પણ ફાઈવ, એ છેદ ડી એચ 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 નોટ ઇક્વલ ટુ ફાઈવ, માટે એ અને બી પરસ્પર નિવારક છે તથા એ અને સી પરસ્પર નિવારક છે તથા એ અને ડી પરસ્પર નિવારક નથી. હવે બી સાથેની વિચારીએ, બી છેદ સી, એના પછીને સાથે જ એને છેદ લેવાનો, કારણ કે આગળ સાથે તો આપણે છેદ લઈ લીધો. બી છેદ સી બી છેદ સી ફાઈવ, આનો આની સાથેનો છેદ ફાઈવ, માટે બી અને સી પરસ્પર નિવારક છે બી છેદ ડી, બી અને ડી નો છેદ એચ 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 ટી એચ 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 ટી
HTH माटे बी अने डी परस्पर निवारक नथी। હવે રહ્યું સી અને ડી નો છેદ, સી ઇન્ટરસેક્શન ડી ઇઝ ઓલ્સો ફાઈ, સી ઇન્ટરસેક્શન ડી ઇઝ ઓલ્સો ફાઈ, ધેરફોર સી અને ડી પરસ્પર નિવારક ન છે, પરસ્પર નિવારક છે। सी एन डी परस्पर निवारक छे। ए अने बी, ए अने सी, बी अने सी, सी एन डी परस्पर निवारक, ए अने सी निवारक नथी अने बी अने डी निवारक नथी। छेदगण खालीगण थाय तो निवारक, छेदगण खालीगण न थाय तो निवारक नथी। तमारा घटकों साचा लखावा जोईए। बस પાંચમો દાખલો, ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે, નીચેની ઘટનાઓનું વર્ણન કરો। પરસ્પર નિવારક બે ઘટનાઓ, પરસ્પર નિવારક અને નિશેષ ત્રણ ઘટનાઓ, પરસ્પર નિવારક ન હોય તેવી બે ઘટનાઓ, પરસ્પર નિવારક છે પરંતુ નિશેષ ન હોય તેવી ઘટનાઓ, પરસ્પર નિવારક હોય પણ નિશેષ ન હોય તેવી ત્રણ ઘટનાઓ જોઈએ। તો પહેલાં તો આમ તો નિદર્શાવકાશ આનો આ જ થશે। ત્રણે ત્રણ છાપ, બે છાપ, એમાં ત્રણ પોસિબિલિટી, ત્યાર પછી એક છાપ, એમાં પણ ત્રણ પોસિબિલિટી, અને બે છાપ, અરે એક છાપ, છેલ્લે ત્રણે ત્રણ છાપ, આઠ ઘટકો થશે। હવે આગળ જોઈએ શું કહ્યું છે। પરસ્પર નિવારક બે ઘટનાઓ, પરસ્પર નિવારક હોય એવી બે ઘટનાઓ લખીએ। પરસ્પર નિવારક એટલે બેનો છેદગણ ખાલીગણ હોય એવી લખીએ તો આવું લખી શકાય, વધુમાં વધુ એક કાંટો મળે તે ઘટના, વધુમાં વધુ એક કાંટો મળે તે ઘટના, વધુમાં વધુ એક કાંટો મળે તે ઘટનામાં મેં આ ચાર ઘટકો આવે ને એવું સેટ કર્યું। વધુમાં વધુ એક કાંટો મળે એટલે કાંટાની સંખ્યા એક અથવા એકથી ઓછી, એટલે એચ એચ એચ, એચ એચ ટી, એચ ટી એચ, ટી એચ એચ, વધુમાં વધુ એક છાપ મળે તે ઘટના, વધુમાં વધુ એક છાપ મળે એટલે છેલ્લા ચાર ઘટકો, છાપની સંખ્યા એક અથવા એકથી ઓછી, જેથી બંનેનો છેદગણ ખાલીગણ થાય। આના સિવાય પણ ઘણી બધી ઘટનાઓ લખી શકાય। દાખલા તરીકે મેં એવો વિચાર કર્યો કે એક જ ઘટક લખું તો ત્રણે ત્રણ છાપ મળે તે ઘટના એ ધારો તોય ચાલે, ત્રણે ત્રણ કાંટો મળે તે ઘટના બી ધારો તો છેદગણ ખાલીગણ થાય। હાલ પૂરતો મેં એવી ઘટનાઓ લખી કે તમને અહીંયા એક બીજું પણ કારણ મળે। તો જોઈએ પહેલી ઘટનામાં આપણે એવું લખ્યું કે નિદર્શક
છેલ્લા ચાર ઘટકો આવ્યા જેથી હવે છેદ ગણ ફાઈ થશે માટે એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે. જો અહીંયા મેં એવું પણ ધાર્યું છે કે આ બંનેનો છેદ ગણ ખાલી ગણ થાય એની સાથે બંનેનો યોગ ગણ યુ થાય છે, એટલે મેં અહીંયા બંનેનો યોગ ગણ યુ એટલે બંને પરસ્પર નિવારક તો છે પણ સાથે નિશેષ પણ હોય એવી ઘટનાઓ ધારી છે, જો કે એને કહ્યું નથી. બીજા પ્રશ્નમાં જોઈએ, પરસ્પર નિવારક અને નિશેષ ત્રણ ઘટનાઓ. ત્રીજી ઘટના એવી ધારીએ ને કે આ ત્રણેયનો છેદ ફાઈ થાય, તો ત્રીજી ઘટનામાં ચાર ઘટકો આવે એવી ધારીએ તો આમ તો ધારવાની જરૂર નથી, અહીંથી ઉપાડીને લખી લઈએ ચાર ઘટકોવાળી. તથા વધુમાં વધુ એક છાપ મળે તે ઘટના. હવે એને હું નવું નામ નથી આપતો, બી આપેલું જ છે નામ ઓલરેડી. માટે એ છેદ બી સોરી એ નથી સી છેદ ડી ફાઈ સી છેદ બી ફાઈ બી છેદ ડી ફાઈ અને બી યોગ સી યોગ ડી ઇક્વલ ટુ એસ તો થઈ ગઈ. જુઓ તો કેવી ઘટનાઓ થઈ, પરસ્પર નિવારક અને બધાનો યોગ યુ થયો એટલે યુ એટલે એસ થયો એટલે નિશેષ પણ થઈ. એક પણ છાપ ન હોય, આપણા જેવું જ ધાર્યું છે, ખાલી એને છાપ અને ખાંટો અદલા બદલી છે. એના પછી ત્રીજો ભાગ જોઈ, પરસ્પર નિવારક ન હોય તેવી બે ઘટનાઓ. પરસ્પર નિવારક ન હોય તેવી બે ઘટનાઓ. તો ઉપર ધારેલી ઘટનાઓનો સદુપયોગ કરી શકીશું આપણે. જો અહીંયા એમાં એચ 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 છે ને પેલી સીમાં પણ એચ 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 છે, એટલે અહીં વધુમાં વધુ
एक वक्त कांटो मळे ते घटना ए त्रणे छाप मळे ते घटना सी माटे ए छेद सी इक्वल टू ए अने सी ऊपर लखेला छे ए छे माटे परस्पर निवारक नथी। परीक्षानी रीते जोईए तो आ प्रश्न ए बहु अगत्यनो न कही शकाय, कारण आवो प्रश्न पूछे त्यारे एना जवाबो घणा बधा जुदा होई शके। एना पछी परस्पर निवारक छे परंतु निशेष न होय तेवी बे घटनाओ, परस्पर निवारक होय परंतु निशेष न होय तेवी बे घटनाओ, तेवी बे घटनाओ। तो जो मित्र एक आपणे आ लईए एच 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 अने एक हूँ आ घटना लखो, एटले अहीं लखीए त्रणे छाप मळे ते घटना सी त्रणे कांटा मळे ते घटना डी ते घटना ई धारीशु माटे सी छेद ई इक्वल टू फाइव અને સી યોગ ઇક્વલ ટુ એચ 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 ટી 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 નોટ ઇક્વલ ટુ ફાઈવ સોરી નોટ ઇક્વલ ટુ એસ માટે સી અને ઈ પરસ્પર નિવારક છે પરંતુ નિશેષ નથી। પરંતુ નિશેષ નથી અને લાસ્ટમાં પરસ્પર નિવારક હોય અને નિશેષ ન હોય તેવી ત્રણ ઘટનાઓ, તો બે આની આ જ રાખીએ, ત્રીજી કોઈ ઘટના એવી ગોઠવી દઈએ, ત્રીજી પણ ઘટના છે જ અહીંયા જોઈએ તો આ ડી પરસ્પર નિવારક હોય પણ નિશેષ ના હોય, તો એક આ ઘટના અને એક આ ઘટના થઈ જશે। જુઓ આ બંનેનો છેદ ખાલી, આ બંનેનો છેદ ખાલી, સી અને ઈનો છેદ ખાલી, પરસ્પર નિવારક થઈ ગઈ, ત્રણેયનો યોગ કરશો તો એસ નહીં આવે, એટલે તમે એ પ્રમાણે લખજો એ પોઈન્ટમાં ત્રણેય છાપ મળે તે ઘટના સી, ત્રણેય કાંટો મળે તે ઘટના ઈ, અને બરાબર બે છાપ મળે તે ઘટના ડી, એવું લખી અને પૂરો કરશો। એક નાનો પ્રશ્ન આપણે ગણી લઈશું। બે પાસાને ફેંકવામાં આવે છે, જોઈએ બે પાસાને ફેંકવામાં આવે છે એટલે 36 ઘટકો આવશે, તો એ 36 ઘટકોવાળો પરિણામ આપણે લખીએ તો આવું થશે।
पहला पासा पर युग्म संख्या मळे, पहला पासा पर युग्म संख्या मळे। पहला पासा पर युग्म संख्या मळे ते घटना ए इक्वल टू, पहला ऊपर युग्म एटले बे वाली लाइन, चार वाली लाइन, छ वाली लाइन। पहला पर युग्म मळवो जोईए, बीजा पर कोई पण मळे। હવે આને આમ પણ લખાયો, આમ પણ લખી શકાય। હવે એ લખ્યો, હવે એ ડેશ લખવાનો છે, તો જોઈએ એ અને એ ડેશ। પહેલાં તો એ લખ્યો, હવે એ ડેશ પછી લખીશું। ચાલો ને પહેલાં પહેલા પાસા પર અયુગ્મ સંખ્યા મળે, પહેલાં પર અયુગ્મ, પહેલાં પર વન થ્રી અને ફાઇવ મળે એવા છ તરી અઢાર ઘટકો લખી લઈએ। અહીંયા તમે જુઓ તો આ બંને એકબીજાની પૂરક છે, જે એસમાં છત્રીસ આવે ને એમાંથી અઢાર એમાં મળ્યા અને એ સિવાયના અઢાર બીમાં છે, એટલે એ અને બી પરસ્પર નિવારક અને નિશેષ છે। અથવા બીજા શબ્દોમાં કહીએ તો એનો ડેશ એટલે બી મળે અને બીનો ડેશ એટલે એ મળે। પાસા પર મળતી સંખ્યાનો સરવાળો પાંચ કે તેથી ઓછો છે, પાસા પર મળતી સંખ્યાનો સરવાળો કે તેથી ઓછો છે। સરવાળો પાંચ કે તેથી ઓછો, પેલી છત્રીસ કિંમતો તમને દેખાવી જોઈએ। વન વન એટલે સરવાળો બે, પાંચથી ઓછો થયો। વન થ્રી સરવાળો ત્રણ, પાંચથી ઓછો થયો। વન થ્રી સરવાળો ફોર, પાંચથી ઓછો થયો। વન ફોર સરવાળો પાંચ, પાંચ કે તેથી ઓછો એમાં પાંચ આવે। બેની લાઈન જોઈએ ટુ વન, ટુ ટુ, ટુ થ્રી, ત્રણની લાઈન થ્રી વન, થ્રી ટુ, ફોરની લાઈન ફોર વન। હવે એ ડેશ, એ ડેશ એટલે એમાં ન હોય તેવા એસના ઘટકો તમે લખજો, આમાં ન હોય એવા એસના આ છે, આ બધા ઘટકો લખજો, તમે લખી શકશો। અને ઇક્વલ ટુ લાસ્ટમાં બી પણ લખજો, લખજો એટલે મેં લખ્યું એવું નહીં, આ બધા ઘટકો લખી અને લખજો તમે। બી નહીં, બી નહીં,
इट मीन्स बी डेश, बी डेश इक्वल टू बी मां ना हो एवा आ बधा लखवाना, आ बधा घटकों अहींया लखी अने ए लखजो ए डेश बी अने बी डेश ए एवुं थशे, ए अथवा बी, ए अथवा बी इट मीन्स ए योग बी, एना बधाज घटकों लखवाना, बीना बधा घटकों लखजो, एटले छत्रीस ए छत्रीस घटकों लखवाना छे मित्रों, छत्रीस ए छत्रीस ए तमे लखी शकशो, एटले अहींया आ जग्यामां तमारे ए लखवाना छे। अहींयाथी ए योग बी इक्वल टू एस, एटले ए अने बी निशेष थई, ए योग बी बराबर एस थयो एटले निशेष, बन्नेनो छेद फाई छे एटले निवारक अने निशेष थई। ए अने बी फाई कोईपण एटले सॉरी ए अने बी एटले एने सिम्बोलमां रजू करिए, इफ यू रिप्रेजेंट दिस इज इन अ सिम्बोलिक लैंग्वेज देरफोर वी केन राइट ए इंटरसेक्शन बी, ए इंटरसेक्शन बी इक्वल टू फाइव। एना पछी ए परंतु सी नहीं, एटले ए माइनस सी, ए मां होय अने सी मां ना होय एवा लखवाना, आमांथी जे सी मां ना होय ने लखवाना, એટલે કયા આવશે આમાંથી સીમો હોય એવા કયા, આ ત્રણ નિયત ચાર, આમો હોય અને સીમો ના હોય લખવાના, આમો હોય એ આ બધા અઢાર, એ અઢારમાંથી જે સીમો છે એને ચાર કાઢી નાખવાના, એટલે ટુ વન નહીં આવે કારણ કે અહીંયા છે, ટુ ટુ નહીં આવે, ટુ થ્રી નહીં આવે, ટુ ફોર આવશે, ટુ ફાઈવ આવશે, टू सिक्स आवशे, थ्री फोर वन नहीं आवे, फोर टू आवशे, फोर थ्री, फोर फोर, फोर फाइव, फोर सिक्स, सिक्स वन, सिक्स टू। एनी व्याख्या प्रमाणे ए मां होय अने सी मां ना होय, एटले ए मांथी જે સીમો હતા એટલા કાઢી નાખ્યા, આ ત્રણ અને એકા, એમાં હોય અને સીમો ના હોય એવો અર્થ થાય, એટલે એમાંથી જેટલા સીમો હતા એટલા કાઢી નાખ્યા, બાકીના ચૌદ ઘટકો લખ્યા। બી અથવા સી, બી યુનિયન સી, બી અને સીનો યોગ, બી અને સીનો યોગ, તો બી અને સીના યોગમાં કયા આવશે જુઓ, પહેલાં તો બીવાળા બધા લખી નાખીએ, વન વન, વન ટુ, વન થ્રી, વન ફોર, વન ફાઈવ, વન સિક્સ, થ્રીવાળા લખીએ, થ્રી વન, થ્રી ટુ, થ્રી થ્રી, થ્રી ફોર, થ્રી ફાઈવ, થ્રી સિક્સ, પછી ફાઈવ વન, ફાઈવ ટુ, ફાઈવ થ્રી, ફાઈવ ફોર, ફાઈવ ફાઈવ અને ફાઈવ સિક્સ। હવે આમાંથી વન વન આવી ગયો, વન ટુ, વન થ્રી, વન ફોર, ટુ વન બાકી, ટુ ટુ બાકી, ટુ થ્રી બાકી અને ફોર વન બાકી। એ અથવા બી અથવા સી, બીમાં હોય અને સીમાં હોય બધાનો ભેગો ઢગલો કરવાનો, પણ એમાં જે આવી ગયા હોય એને બે વખત નહીં લખવાના, એટલે આ જે ચાર હતા એને બે વખત ના લખ્યા, થ્રી વન થ્રી ટુ આવી ગયા હતા એટલે ના લખ્યા। બી અને સી બી ઇન્ટરસેક્શન સી, બી અને સી બંનેમાં હોય એવા જુઓ,
बी अने सी बन्ने में हो एवा कया है वन 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 टू वन थ्री वन फोर अने थ्री वन थ्री टू ए डैश इंटरसेक्शन बी डैश इंटरसेक्शन सी डैश ए डैश इंटरसेक्शन बी डैश इंटरसेक्शन सी डैश ए डैश इट मीन्स वी कैन गेट बी बी डैश इक्वल टू ए हवे ए छेद बी इक्वल टू फाइव छेज एंड फाइव छेद इंटरसेक्शन सी डैश फाइव इंटरसेक्शन एनी सेट इज फाइव एटले फाइव फाइ एटले खाली गण बराबर छे तो अहीं ये इंटरसेक्शन बी सॉरी आनी अंदर माग्यू छे ए डेश छे आंसरनी अंदर एने ए इंटरसेक्शन बी डेश इंटरसेक्शन सी नो आंसर आप्यो छे तो ये तमे हवे एने आवो आप्यो छे गणजो ए डेश नथी आप्यो आंसर ए इंटरसेक्शन बी डैश इंटरसेक्शन सी डैश ए इंटरसेक्शन बी डैश इट मीन्स ए इंटरसेक्शन ए इज ए अने सी नो डैश सी नो डैश सी मो ना होय એટલે આમ તો જોઈએ તો આ એક જ થયું એ ઇન્ટરસેક્શન એ માઇનસ સી જ થયું એટલે આનું આ જ આવશે આ જ જવાબ થશે એક જ મિનિટ હવે ખાલી જુઓ તો એને આગળનો જે પરિણામ છે ને એ જ આવશે પાંચમાનો ને એનો જવાબ એક જ આવશે છે ને એક જ જવાબ હા એટલે એમ એ ઇન્ટરસેક્શન સી ડેશ ઓલ્સો વી કેન રિપ્રેઝન્ટ એ માઇનસ સી એ માઇનસ સી અને એ ઇન્ટરસેક્શન સી ડેશ બંને સરખા જ છે એટલે એ બંનેનો આનો આ જ જવાબ આવશે પાંચમાવાળો એ તમે લખી શકશો તો આજે અહીંયા આપણે આ લેક્ચરમાં આટલું જ રાખીશું.